સૌનું સ્વાગત છે સૌને વંદન છે મિત્રો આપણે નિયમિત રીતે ધોરણ એક અને બે માટે છેલ્લા કેટલાક સમયથી મળતા થયા છીએ જુદી જુદી પ્રવૃત્તિઓ રમત બાળગીત અને વાર્તા દ્વારા આપણો આશ્રય તો કંઈક નવું ને નવું શીખવાનું છે ગયા વખતે આપણે જ્યારે મળ્યા ત્યારે રીંછ અને દડો એકમમાં થોડીક વાત કરી હતી થોડીક પ્રવૃત્તિઓ કરી હતી એ પ્રવૃત્તિઓમાં તમને યાદ છે બાલ દોસ્તો આપણે ચાર મૂળાક્ષરો સરસ રીતે શીખ્યા હતા તો મિત્રો જે મૂળાક્ષરો આપણે શીખ્યા હતા એ મૂળાક્ષરોને જરા યાદ કરી લઈએ તો સ્ક્રીન પર જોઈએ એ મૂળાક્ષર યાદ આવ્યું વ આ મૂળાક્ષર છે વ બહુ જ સરસ બીજો પણ મૂળાક્ષર જોઈ લઈએ તો આ મૂળાક્ષરને પણ સમજીએ આ મૂળાક્ષરને પણ વાંચીએ ર બરાબર છે ને બહુ જ સરસ તો એ પછીનો મૂળાક્ષર કયો હતો તો પછીનો મૂળાક્ષર છે સ પરીથી બોલો તો સ બહુ જ સરસ અને હવે હજુ એક મૂળાક્ષર બાકી છે યાદ છે ને એ મૂળાક્ષર તો એ પણ જોઈએ દ તો આપણે જે મૂળાક્ષરો શીખ્યા એ કયા કયા હતા વ ર સ અને દ અને સાથે સાથે આપણે એક બીજો પણ પરિચય મેળવ્યો હતો એ યાદ છે માલ દોસ્તો ભૂલી ગયા નાના યાદ છે એ શું તો આ ચારે મૂળાક્ષરોને ફરીથી આપણે સ્ક્રીન પર જોઈ લઈએ તો ફરીથી બોલું છું વ ર સ અને દ તો વ ર સ દ ની આપણે સમજ મેળવી સાથે સાથે આપણે કશુંક એક ચિહ્ન પણ શીખ્યા હતા એટલે કશું નવી વાત પણ એમાં કરી હતી એ કહ્યું એ તમને યાદ છે એ પણ યાદ કરી લઈએ એ બીજું શું શીખ્યા હતા વ ર સ અને દની સાથે એ હવે આજે જોવાનું છે તો થઈ જઈએ તૈયાર વ ર સ અને દ મૂળાક્ષરની સમજ મેળવી છે આપણે તમને યાદ પણ રહી ગયા છે મૂળાક્ષરો યાદ રહી ગયા છે ને તમે હવે એ પ્રકારના મૂળાક્ષરો વાંચતા પણ થયા છો એ વાતનો આનંદ છે પણ આગળ નવી કશીક પ્રવૃત્તિ કરીએ એ પહેલાં એક સરસ મજાની વાર્તા આપણે માણીએ એ વાર્તા તમારે ટીવી પર જોવાની છે માણવાની છે અને સાંભળવાની છે તો જોઈએ એક સરસ મજાની વાર્તા આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાયા અને વાહ ભાઈ વાહ આજે તો વરસાદ પડ્યો ઝરમર ઝરમર વરસાદ વરસ્યો આખી ધરતી જાણે આનંદમાં ઝૂમી ઉઠી વરસ વરસ વરસાદ વરસ સર વરસાદ વરસ ઘરમાં નરેન જમવા બેઠો છે થાળીમાં વાટકી છે વાટકીમાં રસ પીરસ્યો છે નરેન ચમચી વડે રસ પી રહ્યો છે મમ્મી કહે છે વરસાદ પડી ગયો હવે પછી રસ નહીં બને આજે જેટલો રસ ખાવો હોય એટલો રસ જમી લે નરેન કહે છે હા મમ્મી પણ હવે કાલે તો મારે મામાને ગામ જવાનું છે ને રસ રસ સરસ રસ નરેન રસ જમ મામાનું ગામ ખૂબ સરસ છે એટલે નરેનને મામાના ગામ જવું ખૂબ ગમે છે માથા પર છત્રી ઓઢીને નરેન એના મિત્ર સુરેશ સાથે મામાના ગામ જવા નીકળે છે રસ્તામાં વરસાદ વરસે છે સુરેશે રેઇનકોટ પહેરી લીધો છે નરેન મામાના ગામ જા સરસ ગામ જા બાળ મિત્રો હવે આ વાર્તામાંના કેટલાક શબ્દો અહીં આપ્યા છે જેનું આપણે વાંચન કરીએ જુઓ આ શબ્દો છે વરસ વરસાદ સરસર સરસ નરેન રસ જમ મામા ગામ તો બાળકો વાંચન કરવાની મજા પડી ને આ રીતે હવે તમે વાંચન પોથી લઈ આ વાર્તા વાંચો આ ચિત્ર જુઓ બાળકો તમારી મમ્મી રોટલી બનાવવા માટે આનો ઉપયોગ કરે છે ને બોલો તો એનું નામ શું છે હા બરાબર છે બધા સાચું કહ્યું આ છે વેલણ જુઓ આ છે બીજું ચિત્ર શેનું ચિત્ર છે કહો જો હું તમે એમાં ગીત સાંભળી શકો છો આ છે રેડિયો હા જુઓ આ ચિત્ર ધ્યાનથી જુઓ એમાં એક છોડ બતાવ્યો છે અને એની ઉપર નાના નાના સરસ મજાના સેતુર લટકી રહ્યા છે સેતુર તો તમે ખાતા જ હશે તો આ છે સેતુરનું ચિત્ર આને તો તમે બધા જ ઓળખો છો ચોમાસામાં એનો ડ્રાઉ ડ્રાઉ અવાજ તમે હંમેશા સાંભળો છો બોલો તો ભાઈ આનું નામ કોણ કહેશે મને બરાબર બરાબર બધાએ સાચો જવાબ આપ્યો છે આ છે દેડકો દોસ્તો તમે આને જાણો છો આ છે વ હવે એ છે વે તમે ગયા એપિસોડમાં એકમાત્રનો પરિચય મેળવ્યો છે તો આ છે વે આ છે રે હવે સને એકમાત્ર લગાડીએ એટલે થશે સે આ શું છે દે બરાબર તમે ચારે ચાર મૂળાક્ષરને એક માત્ર લગાડી અને શું કહેવાય છે તે જોયું ચાલો બાળકો હવે ફરીથી બોલું બાળકો હવે તમારે મને કહેવાનું છે કે આનું નામ શું છે ચલો આ શું છે આપો જવાબ બરાબર તમે સાચું ઓળખ્યું છે આ છે સે આ શું છે હા બધાએ સાચો જવાબ આપ્યો છે આ છે વે આ કયો મૂળ અક્ષર છે આ છે રે અને આનું નામ પણ મને કહો તો બરાબર બરાબર ઓળખ્યો તમે આ છે દે ફરીથી બોલીશું વે રે સે દે તો એકમાત્રા સાથે આપણે વાંચન કર્યું વાલી મિત્રોને વિનંતી છે કે બાળકોને એકમાત્રાવાળા શબ્દોનો મહાવરો કરાવે અને એમને વારંવાર આ પ્રકારના શબ્દો બોલે એવી તક પૂરી પાડે નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં ને સરસ બધા બાળકો કેવા સરસ મજાના બેસી ગયા છે મમ્મી પપ્પાની સાથે પણ બેસી ગયા છે તમારા વાલીઓનો અમારા વતી ખૂબ ખૂબ આભાર જે તમને આ પ્રોગ્રામમાં સાથ સહકાર આપે છે અને તમને અમે અમને પણ ખૂબ જ આનંદ થાય છે કે તમારા માતા પિતા તમને ભણવામાં આટલો બધો સપોર્ટ આપે છે તેના તમારા બધા વાલીઓને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન બાળકો તમે હમણાં જે મૂળાક્ષરો શીખ્યા બ ર સ દ હવે એ જ મૂળાક્ષરોની આપણે રેલગાડી બનાવવાની છે તમને રમત તો રમવી ખૂબ ગમે છે રેલગાડી જોઈ છે ને એ જ રીતે આપણે મૂળાક્ષરોની રેલગાડી બનાવીશું ચાલો બાળકો હવે તૈયાર થઈ જાઓ રેલગાડી બનાવ જુઓ બાળ મિત્રો અહીંયા આપણે કેટલાક ચિત્રો દેખાય છે એ ચિત્રોમાં તમને ચિત્ર છે અને એના મૂળાક્ષર પણ લખેલા છે હવે એમાં આપણે રેલગાડી બનાવી છે તમે રેલગાડી જોઈ હશે એમાં સૌથી પહેલાં શું આવતું હશે તમને ખબર હશે ખબર છે ને શું આવે એન્જિન આવે બરાબર ને હવે આ છ કાર્ડમાંથી તમારે એન્જિન પહેલાં ક્યાં છે એ તમારે શોધવાનું છે એન્જિનને સૌથી આગળ મૂકવાનો છે અને પછી એમાંથી આપણે રેલગાડી બનાવવાની છે તો હવે સૌથી પ્રથમ આપણે આમાંથી કઈ તમને એન્જિન દેખાય છે આ દેખાય છે નહીં અહીંયા છે નથી ચલો આ ગાડીમાં એન્જિન અહીંયા આમાં દેખાય છે તમને હા સરસ દેખાય છે ને જો આગળ જે આપણે રેલગાડી હોય એમાં સૌથી આગળ એન્જિનનો ડબ્બો હોય છે બરાબર તો હવે એને આપણે સૌથી પહેલાં મૂકવાની હવે એને આપણે અહીંયા પહેલાં મૂકી દીધી બરાબર હવે આ એન્જિનના પાછળ એક નાનું ચિત્ર તમને દેખાય છે અહીંયા હમણાં જ તમે ચિત્ર જોયું જોયું હતું ને શેનું ચિત્ર હતું વહાણનું આ ચિત્ર તમને દેખાય છે વહાણ વહાણ દરિયામાં ચાલે છે બરાબર હવે એનો જો અહીંયા તમને આ એક શબ્દ દેખાય છે મૂળાક્ષર પહેલો તમારે જોવાનો છે કે વહાણનો વ વ ક્યાં છે વ હવે આવો જ શબ્દ તમને આ બધા કાર્ડમાંથી તમારે શોધવાનો છે વહાણ ક્યાં લખેલું છે આ છે નથી અહીંયા છે નથી ચલો આ છે બરાબર અહીંયા છે જો જો વહાણ શબ્દ સરખા જ છે કે નથી એ જોવાના છે વ વ વ તો આની પાછળ આપણે આ કાર્ડ જોઈન કરી છે હવે આ ચિત્ર તમને શેનું દેખાય છે વ હા અણ એ રીતે શબ્દ તમારે જોવાનો છે કે વ વ બધો સરખો છે ને જે જે શબ્દ છે એ બધા આપણે સરખા છે તો અહીંયા આપણે આ કાર્ડ મૂકી દીધું હવે પાછળનું ચિત્ર તમે જુઓ શું છે દડો સરસ દડો દડાનો હવે આ ચિત્રમાંથી તમારે બધામાં શોધવાનું છે કે દ ક્યાં છે એ કયો છે દ તો જુઓ અહીંયા છે નથી અહીંયા છે નથી અહીંયા આ રહ્યો સરસ તો હવે આપણે આની પાછળ દ લગાવીશું શું લગાવીશું દનું ચિત્ર આ બધા કાર્ડમાંથી તમારે આપણે શોધવાના છે ચલો આ શું બન્યું દ દ દડાનો હવે દડો લખ્યો હવે એની સેમ સરખો શબ્દ થઈ ગયો હવે એની પાછળ આપણે શેનું ચિત્ર દેખાય છે સગડીનું સરસ સગડીનું છે ને હવે એ શબ્દ સ હવે આ બધામાંથી તમારે સ શોધવાનો છે હવે આ બેમાંથી સ ક્યાં છે આ છે નથી આ શબ્દ છે સરખો સ સગડીનો સ સગડીનો સ હવે આપણે અહીંયા એ પાછળ રેલગાડીનો ડબ્બો જોઈન્ટ કરી દેવાનો સગડીનો સ સ પછી રમકડાનું ચિત્ર છે રમકડાનો ર તો આપણે અહીંયા લગાવીશું રમકડાનો ર રમકડાનો ર હવે પાછળ તમને શેનું ચિત્ર દેખાય છે રેડિયો રેડિયો છે ને તો રને એકમાત્ર રે આપણે હમણાં જ મૂળાક્ષર શીખી ગયા રને એકમાત્ર રે તો હવે આ બે માં કયું છે આ રે અને આ દે તો કયું આપણે કરીશું આની પાછળ રે તો અહીંયા આપણે કરીશું રે એક માત્ર રે હવે શું છે તમે હમણાં તમને બેને બતાવ્યું મમ્મી વાપરે છે ને રસોડામાં સરસ વેલણનો બે તો હવે આ બે તમને કાર્ડ દેખાય છે એકા અને આ કાર્ડ બરાબર તો આ વેલણનો બે આપણે જોઈન્ટ કરી દઈશું બે 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 છેલ્લે કયું ચિત્ર તમને બેને બતાવ્યું હતું સરસ મજાનું દેડકો સરસ દેડકાનો દે તો એની પછી આવશે આપણે આ દેડકોનો દે આ છેલ્લે આવ્યું ગાડી પૂરી થાય એટલે શું આવ્યું આપણે ડબ્બો પાછળ આવ્યો છે ને એ ડબ્બો આ રીતે આપણે લાંબી લાંબી ગાડી કરવાની છે વહાણ વહાણ પછી દડો દડો સગડી તો એની પછી આવશે સગડી રમકડા તો રમકડા રેડિયો તો રેડિયો વેલણ વેલણ અને છેલ્લે દેડકો તો દેડકો અને છેલ્લે ગાડી પૂરી થઈ ગઈ બરાબર એટલે છેલ્લે પણ ડબ્બો આવી ગયો એટલે આ જ રીતે આપણે રેલગાડી કરવાની ઘરે પણ તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે સાદા શબ્દો મૂળાક્ષરો લખી આપે ન મ ગ એવા મૂળાક્ષરો લખવાના અને ભાઈ ભાઈબહેન સાથે આવી રમત પણ તમે રમી શકો છો જુઓ બાળ મિત્રો આપણે રેલગાડી રેલગાડી બનાવી સૌથી પ્રથમ એન્જિન વહાણનો વ વહાણ દડો એવો ને એવો શબ્દ જોવાનો તમારે સરખો છે કે નથી એ રીતનો દ દડો સગડી સગડી રમકડા રમકડા રેડિયો આ જ રીતે તમારે રેલગાડી બનાવવાની બાળમિત્રો તમે એક માત્રાવાળા અને એક કાનાવાળા શબ્દો જોયા તમને કેટલા બધા શબ્દો આવડે છે તમને ખબર છે જુઓ આ છે વે વે વાળા શબ્દો કે જેમાં વે આવતો હોય એવા કેટલાક શબ્દો આપણે યાદ કરીએ ચાલો તમે પણ મારી સાથે સાથે બોલો વેશ વેર વેરાયું આ સિવાય પણ ઘણા બધા એવા શબ્દો હશે જે તમારે યાદ કરવાના છે અને બોલવાના પણ છે રે જેમાં રે આવતો હોય એવા કેટલાક શબ્દો આપણે બોલીશું રેસ રેશમ રેતી મારે તારે મારે અને તારે એ તો શબ્દો આપણે કાયમની બોલીમાં વાપરતા જ હોઈએ છીએ બાળકો આ છે સે જેમાં શે આવે એવા કેટલાક શબ્દો આપણે બોલીશું પાસે સેવા સેર સેજલ આવા બીજા પણ ઘણા બધા શબ્દો તમારી પાસે હશે જ આ છે દે તો દે આવે એવા કેટલાક શબ્દો આપણે હવે જોઈએ દેવ દેશ દે તું મને દે ને આપણે કહેતા હોઈએ છે ને તો દે દેવળ આવા ઘણા બધા શબ્દો છે વાલી મિત્રો તમારે બાળકોનું શબ્દભંડોળ વધે એવા તમારા તરફથી પણ પ્રયત્નો કરવાના છે તેમને રોજિંદી વાતચીતમાં આવા શબ્દોનો સતત મહાવરો તમારે આપવાનો છે બાળકો તમે હવે શીખેલા મૂળાક્ષરોને ખૂબ સરસ રીતે ઓળખતા થઈ ગયા છો અને તમે સરસ મજાની રેલગાડી પણ બનાવી એમાં પણ મજા આવીને તમે એના કેટલાક શબ્દો પણ મારી સાથે સાથે બોલ્યા છો તો આપણે હવે આ કેટલાક શબ્દોનું વાંચન લઈશું તો બધાની નજર સ્ક્રીન ઉપર વાલી મિત્રોને વિનંતી છે કે મારી સાથે સાથે બાળકો પણ વાંચે તે માટે તેમના તરફથી પ્રયત્ન કરે બાળકો અહીંયા તમારે મારી સાથે સાથે વાંચન કરવાનું છે મર મેર મર મેર જમ જેમ જમ જેમ નમ નમે નમ નમે ગમ ગમે ગમ ગમે તર તેર તેર તમે અહીંયા જોયું કે આને આપણે મ બોલીએ છીએ પણ એમાં કંઈક ફેરફાર થઈ જાય એટલે એને આપણે મેં બોલીએ છીએ આને આપણે જ કહ્યો પણ જમાં કંઈક ફેરફાર થઈ જાય એટલે કે જની ઉપર એક માત્ર લાગી જાય તો આપણે એને જે બોલીએ છીએ અહીંયા આ મ છે તો આને કહીએ છીએ મેં અહીંયા આ ત છે તો અહીંયા આને કહીએ છીએ તે જો બાળ દોસ્તો હવે તમારી સામે બીજા કેટલા શબ્દો છે વાર वेयर વાર वेयर સાર શેર સાર રામ રામ રમે રમે દાવ દાવ દેવ દેવ બાળ મિત્રો નિકિતાબેને તમને સરસ મજાના શબ્દોનું વાંચન કરાવ્યું અને તમે પણ સરસ મજાના શબ્દો વાંચન કર્યા હવે આપણે એક સરસ મજાની પાસાની રમત રમીશું એ રમત રમવામાં તમારે બે જણની જરૂર પડે બે જણ કરતાં પણ વધારે હોય તો પણ તમે ચાર મિત્રો પણ રમી શકો છો હવે આપણે અમે અહીંયા નિકિતાબેન તમે રમત રમવા માટે તૈયાર છો ને હા ચલો આપણે હવે પાસાની રમત રમીશું નિકિતાબેન ચલો આપણે હવે રમવા તૈયાર હા સરસ નિકિતાબેન તમારી કુકડી લાલ છે અને મારી કુકડી વાદળી છે હવે એના માટે આપણે પાસો લેવાનો છે આ પાસો છે જુઓ એમાં કેવા કલર છે વાદળી છે લીલો છે લીલો છે પીળો છે કાળો લાલ અને સફેદ છ રંગનો પાસો છે હવે અહીંયા આપણે પહેલાં સમજ મેળવી લેવાની કઈ રીતની રમત રમવાની છે એ કિતાબેન ધ્યાન રાખજો બરાબર આ લાલ કલર છે વાદળી લીલો પીળો કાળો અને સફેદ હવે જુઓ લાલ કલરનું જે ચોરસ બોક્સ છે ને એની કઈક લખેલું છે શું લખેલું છે સ પીળાની નીચે સરસ હવે આ કાળો છે અહીંયા શું કરેલું છે તમને દેખાય છે એક માત્ર છે સરસ નિકિતાબેન તો બહુ હોશિયાર થઈ ગયા છે હવે આપણે પેલો નિકિતાબેનનો વારો છે નિકબેન પાસો નાખશે ચલો નિકિતાબેન પાસો નાખો સરસ કયો કલર આવ્યો ઉપર નિકિતાબેન લાલ કલર સરસ હવે તમારે અહીં ધ્યાન રાખવાનું કે આ લાલ કલર છે તો લાલ કલરની નીચે કયો મૂળાક્ષર છે વ લખ્યો વ તો હવે આ જે તીનની નિશાની છે ત્યાંથી તમારે ચાલુ કરવાનું છે હવે વ એવો જ મૂળાક્ષર અહીંયા આ લાઇનમાં ક્યાં છે સરસ કયો કલર આવે નિકિતાબેન વાદળી કલર છે વાદળી કલર સરસ હવે આમાંથી વાદળી કલર કયો છે એવો જ કલર જોવાનો તમારે કયો છે વાદળી કલર નીચે ર છે તમે મારી કુકડી ક્યાં આવશે અહિયાંથી હું સ્ટાર્ટ કરીશ શરૂઆત તો અહીંયા તો વ છે તો રે બાજુમાં તો મારી કુકડી અહીંયા ર ઉપર આવશે ચલો નિકિતાબેન તમારો વારો આવ્યો ફરી રમત રમો ચલો લીલો કલર આ કયો કલર છે લીલો નથી કયો છે કાળો કલર છે કાળો કલર છે સરસ હવે કાળા કલર ની નીચે કઈક દોરેલું છે જો શું છે નિકિતા બેન એક માત્ર દોરી સરસ હવે તમારી કુકડી કયા કલર ની હતી તમને યાદ લાલ કલર છે હવે લાલ કલર કુકડી તમારે એવું એક માત્ર ક્યાં છે ત્યાં તમારી કુકડી ને લઈ જવાની છે હા બરાબર તો આગળ થઈ ગયા હવે મારો વારો આવ્યો સરસ કયો કલર આવ્યો ફરી નિકિતાબેન મારે કયો કલર આવ્યો લાલ લાલ કલર શું છે વ વ હવે હું આમ ફરી પાછી જઈશ નહીં જવાનું આપણે આગળ જ વધવાનું છે પાછું જવાનું નથી હવે એવો જ લાલ કલરની નીચે વ છે એ ક્યાં છે તો અહીંયા આપણે જોવાનું આ તો સ છે દ છે પછી જુઓ આ તીર તમને દેખાય છે તો તીંડી નીચે જ પછી ગાડી જેમ જાય એ રીતે જ જવાનું દ એકમાત્ર ર અને વ ક્યાં આવ્યો વ આજ રીતે તમારે છેક સુધી રમત રમવાની છે અને રમત રમતા રમતા નીચે છેક જે જવાનું અને બે માંથી જે આગળ જાય જે બહાર નીકળી જાય એ જીતી જાય બાર દોસ્તો તમને ખબર છે તમે નવા નવા શબ્દો પણ બનાવી શકો એટલા હોશિયાર થઈ ગયા છો વિશ્વાસ નથી આવતો મારી વાતનો ચાલો તમને બતાવું બાળકો અહીંયા તમારી સામે કેટલાક મૂળાક્ષરોના કાર્ડ ગોઠવેલા છે હવે તમે જુઓ જે આ લીલા અક્ષરમાં છે બહારની બાજુ ગોળાકારે એ બધા એકમાત્ર વાળા મૂળાક્ષર છે જ્યારે વચ્ચે જે છે એ કાના વાળો મૂળાક્ષર છે હવે તમારે શું કરવાનું છે જે બહારની તરફ છે પેલા વાળો અક્ષર એ લેવાનો અને એની સાથે જે મૂળાક્ષર છે એને તમારે જોડવાનો છે ચાલો આપણે શરૂ કરીએ સૌથી પેહલા અહિયાં અહીંથી શરૂ અને અહીંયા પૂરું હવે આપણે વાંચીશું દેવા અરે વાહ તમે તો એક નવો શબ્દ બનાવ્યો દેવા હવે એની બાજુમાં અહીંયા સેવા સેવા રેવા રેવા તમે તો નવા નવા શબ્દો બનાવતા જ જાઓ છો જેવા ઓહો જેવા શબ્દ તો તમે કેટલી વખત બોલો છો તો જેવા તમને વાંચતા પણ જ્યાંથી શબ્દ શરૂ થાય ત્યાંથી આપણું તીર શરૂ થાય અને જ્યાં પૂરો થાય ત્યાં તીર પૂરું થાય છે મેવા હવે આપણે અહીંયા પહોંચ્યા છીએ નેવા ફરીથી આપણે બધું એક વખત બોલી જઈશું દેવા સેવા રેવા જેવા મેવા મેવા વાલી મિત્રો અને બાળદોસ્તો આજના એપિસોડમાં આપણે વ ર સ અને દ એ ચાર મૂળાક્ષરોની સમજને પાકી કરી બાળકોને એની સમજ પાકી થાય માટે આપણે પ્રયત્ન કર્યો પ્રવૃત્તિ કરી સાથે સાથે કાનો અને માત્રાની સમજ પણ આપણે મેળવી છે એટલે કાનાની સમજ અગાઉ મેળવી હતી માત્રાની સમજ આજે મેળવી તો એ પ્રકારના શબ્દો અને કાનો અને માત્રાના ઉપયોગથી બનતા શબ્દો અને એવા શબ્દો દ્વારા બનતા વાક્યોની પણ સરસ સમજ આપણે મેળવી છે સાથે સાથે આપણે વાર્તા પણ માણી છે અને પ્રવૃત્તિ કરતાં કરતાં નવું શીખ્યા છીએ તો આ રીતે જરૂર શીખતા રહીશું ફરીથી મળીએ ત્યારે કેટલીક નવી પ્રવૃત્તિઓ કરીશું ત્યાં સુધી રજા આપજો ધન્યવાદ